ધોરણ દસમા પરિણામમાં સામાન્ય પરિવારમાંથી પ્રણામીનું નસીબ આખરે નસીબ ખુલ્યું જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ દસનું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં હિંમતનગરની હિંમત હાઈસ્કૂલની વિદ્યાર્થીની પ્રણામી નસીબનું પરિણામ 94.16% આવ્યું, જેમાં શાળાના શિક્ષકો સહિત માતા પિતાના આશીર્વાદ લીધા ધોરણ દસની વિદ્યાર્થી પ્રણામી નસીબ IAS બનવાનું લક્ષ્યને લઈને ધોરણ 11 સાયન્સ રાખવાનું નક્કી કર્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પૃથ્વીનગરમાં રહેતા અને સામાન્ય પરિવારની દીકરી સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે. જોકે દીપક પ્રાણામી ઇકો ચલાવીને ગુજરાન ચલાવીને તેમની દીકરી ધોરણ 10માં જિલ્લામાં A1 ગ્રેડમાં સમાવેશ થઈ છે. જોકે નસીબ પ્રાણામી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે વહેલી સવારે અને દિવસ દરમિયાન મહેનત કરતી હતી. નસીબના માતા પિતા માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. સામાન્ય પરિવારમાં આવતી પ્રણામી નસીબનું પરિવાર એક ભાડાના મકાનમાં રહીને ખૂબ મહેનત કરતી હતી. જોકે કહેવાય છે કે જેનું નસીબ હોય તેનું ભાગ્ય ખુલે છે, નામ નસીબ તેનું ધોરણ 10માં નસીબ ખુલ્યું છે. જોકે આજે રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10નો 80.67% પરિણામ આવ્યું. ગત વર્ષે 59.3% પરિણામ આવ્યું, 81.64% પરિણામ વધુ આવ્યું. A1 ગ્રેડમાં 405 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમાં પ્રણામી નસીબ A1 ગ્રેડમાં 94.16% આવતા IAS બનવાનું લક્ષ્ય પૂરું કરવા માટે ધોરણ 11માં સાયન્સ રાખવાનું નક્કી કર્યું છે. માર્ચ 2024માં ધોરણ 10ની પરીક્ષા લેવાઈ હતી ત્યારે બાદ પેપરની તપાસની શરૂ થઈ ગઈ હતી, જેને લઈને ઝડપી પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે 2 દિવસ પહેલાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 10ની પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા જિલ્લામાં A1 ગ્રેડમાં 405માંથી હિંમતનગરમાં ઇકો ચાલકની દીકરી પ્રણામી નસીબનું 94.16% આવ્યા હતા. ત્યારે નસીબના પરિવારે સ્કૂલમાં આવીને શિક્ષકો અને નસીબના માતા પિતા એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું અને હિંમત હાઈસ્કૂલના આચાર્ય સહિત શિક્ષકોએ આશીર્વાદ આપ્યા હતા. જોકે પ્રણામી નસીબ ધોરણ 11માં સાયન્સ રાખીને IAS બનવાનું લક્ષ્ય છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, તેમાં હું A1 ગ્રેડમાં આવી છું. તેમાં મારા માતા પિતા અને શિક્ષકોના સાથ સહકારથી મારું પરિણામ સારું આવ્યું છે. અને હું સવારે રોજ વહેલા ઉઠતી હતી, વાંચતી હતી અને તેના લીધે જ મારા નસીબમાં પરિણામ સારું આવ્યું. તેના માટે શું બનવા ઈચ્છો છો? હું IAS બનવા ઈચ્છું છું. મેં માતા પિતા અને શિક્ષકોને પણ મારી આ ઈચ્છા વ્યક્ત કરી છે, તો હું ભારતને પણ કંઈક IAS બનીને સેવા કરીશ. નસીબ પ્રણામી નસીબ.